અમદાવાદમાં રેવન્યુ કમિટીની મહત્વની બેઠકમાં લીઝમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ, જે અંગેની માહિતી આપતા રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે જીપીએમસી એક્ટ મુજબ મિલકતની આકારણી બીયુ મળે ત્યારથી કરવામાં આવે છે. ઘણીવાર બીયુની આકારણી કરવાની હોય છે જેમાં મોડું થતું હોય છે. મિલકતની આકારણી કરવામાં આવે છે તેના બાદ 45 દિવસમાં મળેલા બીયુ આકારણી કરાય છે. એડ્રેસ પ્રૂફ માટે ટેક્સ બિલ ખૂબ જરૂરી છે, તો એ ગવર્નન્સ અને એસ્ટેટ વિભાગ વચ્ચે સંકલન કરવામાં આવશે અને સમયસર ટેક્સ પેની કામગીરી થશે. જો અધિકારી સમયસર આકારણી નહીં કરે તો તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. એક્ટ મુજબ બ્યુ પરમિશન મળવાથી જે તે મિલકતની આકારણી કરવાની હોય છે ને, જે તારીખથી બ્યુ મળે તે તારીખથી આકારણી કરવાની હોય છે. ઘણી વખત આકારણીમાં વિલંબ થતો જોવા દેખાતો હોય છે, તો આ વિલંબ ના થાય તેના માટે 45 દિવસમાં બ્યુ મળ્યા તારીખથી આકારણી કરવાનું નક્કી કરી અને ઠરાવવામાં આવ્યું છે. એસ્ટેટ ડિપાર્ટમેન્ટને પણ બ્યુ મળ્યાથી 10 દિવસમાં ટેક્સ ડિપાર્ટમેન્ટને જાણ કરવાની રહેશે અને ત્યારબાદ 35 દિવસમાં, એટલે કે કુલ મિલાકર 45 દિવસમાં આ આકારણી કરવાની રહેશે. આ આકારણી કરવાથી જે તે વ્યક્તિને, એટલે કે જે મિલકતની આકારણી કરવાની છે તે કરદાતાને ટેક્સનું એક જે બિલ મળે છે તે બિલથી એડ્રેસ પ્રૂફ તરીકે કામ લાગશે. બીજું, ઘણી વખત એવું થાય છે કે જે એન્ડ યુઝર છે, જો આકારણીમાં વિલંબ થાય છે તો એન્ડ યુઝરને 3-2 વર્ષ 3 વર્ષનો ભેગો ટેક્સ પણ ભરવામાં આવે એવું પણ બને છે.